મિત્રો આપણે આ બધા વિદ્યાર્થીઓને બીજા સ્ટાન્ડર્ડની એટલે કે લગભગ 3-10માં છો ઓકે ગુડ આ 3-10માંના વિદ્યાર્થીઓને આપણે 12માંની કયા સ્ટાન્ડર્ડની હતી બુક 12માંની 12માંની સાયન્સની આપણે બુક એને આપેલી છે આપણે જોઈએ બુક ક્યાં છે પેજ નંબર 1 થી મારી ફિઝિક્સની બુક છે ગુજરાત બોર્ડની જેમાં મેં 1 થી 10 પેજ તૈયાર કરેલા છે પેજ નંબર 1 ઉપર પહેલો ટોપિક ચાલુ થઈ જાય જેનું નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇલેક્ટ્રિક ચાર્જ ઇન્ટ્રોડક્શન આવે છે એના પછી ઇલેક્ટ્રિક ચાર્જ નામનો ટોપિક સ્ટાર્ટ થાય છે એ નેક્સ્ટ પેજ ઉપર કન્ટિન્યુ થાય છે અને બીજો ટોપિક સ્ટાર્ટ થાય છે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ એની અંદર કહેવામાં આવે છે કે ક્યુ ઇક્વલ્સ ટુ એન ઈ એના પછી એ ટોપિક પતા પછી કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટાર્ટ થાય છે નેક્સ્ટ પેજ ઉપર એ પતે છે અને બરાબર છે નેક્સ્ટ પેજ પર ઇન્ડક્શન બાય ચાર્જિંગ બાય ઇન્ડક્શન એવો ટોપિક ચાલુ થાય છે અને એમાં ડાયાગ્રામ પણ આપેલો છે એની નીચે 5 સ્ફિયર વાળા ડાયાગ્રામ આપેલો છે મેટલ સ્ફિયર વાળા એના પછીના પેજ પર કુલુમ્સ લો આપેલો છે જેમાં ડેફિનેશન છે એના પછી ડેરિવેશન સ્ટાર્ટ કર્યું એફ પ્રોપોર્શનલ ટુ ક્યુ 1 ક્યુ 2 અપોન આર સ્ક્વેર આખું ડિરાઈવ કર્યું અને લાસ્ટમાં રિઝલ્ટ આવ્યું એફ એમ ઇક્વલ્સ ટુ એફ અપોન કે એના પછી ઇલસ્ટ્રેશન 1 અને 2 છે એના પછી ઇલસ્ટ્રેશન 3 છે સ્ટોપ